હું માનું છું કે વિનાશકારે વિપરીત બુદ્ધિ તંત્ર સમજે હુકમનો આધરો જે પાલન કરવાનો શિરસ્તો એમાં સમજીને વિચારે કે થોડા વખત ચાલનારી આ સરકાર ભાજપની ગાંધીનગરવાળી એના ચક્કરમાં બહુ ના આવે અને સમજીને કાર્યકર્તાઓ જે આવવાના હોય તે આવવા દે, નહીં આવવા દે તો આ હિસાબ કિતાબ સમયે સમયે પૂરો કરીશું, એટલું તમે ધ્યાન રાખજો. અહીં ગાંધી આશ્રમમાં આપણે આવ્યા છીએ અને સાબરમતી આશ્રમ કે અહીં જે એલાન આવે એમાં હું ઈચ્છું કે આપણે બધા પ્રમુખ શ્રી સૂચના પ્રમાણે સાબરમતી આશ્રમ આવ્યા છીએ તો સાબરમતી બાજુમાં છે ને ત્યાં જવાનું આવે તો પ્રેમથી જવાની તૈયારી સાથે ઘેર જવાની ઉતાવળ ન કરતા. આ એક નિમિત્ત છે. તમે વિધાનસભામાં જે જે બોલવા માટેનું ગૃહ છે, માણસ કોક અસત્ય બોલે તો સ્પીકરને રાઈટ છે, કાઢી નાખે એના લિસ્ટમાંથી. ગૃહમાંથી તમને શબ્દો બરાબર ન લાગતા હોય તમે કાઢી નાખો, પરંતુ પાર્ટીનો હાથો બનીને જ્યારે સ્પીકર આ પ્રમાણે વિપક્ષના નેતાને આખું સત્ર એકદમ તમે ભ્રષ્ટાચારી છો, તમે નકામા છો, તમે તમે જો આવા ન હોય તો વિધાનસભામાં કયો ને અમે નથી, તમે ખોટા છો. અમે પ્રૂવ કરીએ કે તમે ભ્રષ્ટાચાર છો, તમે ભાગીદારી છો, તમે નકામા છો, તમે લોકાયોગ નથી નિમવા દેતા વગેરે વગેરે. તમે કહો કે અમે ખોટા છીએ, વિધાનસભા એના માટે તો છે. અમારા આદિવાસી સ્પીકરના સામે કોંગ્રેસે આમ કર્યું. આપણે કોઈ દાડો દેશની સંસદમાં એક દલિતની બેટી સ્પીકર છે મીરાકુમારી, એની સામે ભાજપે આટલા બધા હુમલા કર્યા તો પણ ક્યારેય આપણે દલિત કાર્ડનો ઉપયોગ નથી કર્યો. સ્પીકરની એક ગરિમા જાળવીશ, અહીં પણ અધ્યક્ષની ગરિમા જાળવવી જોઈએ એમને. વિનાશકારે વિપરીત બુદ્ધિ, આ લોકશાહી વિરોધી સરકાર, વિકૃત માનસિકતાથી પીડિત સરકાર છે.